हारीज भाजप शासित एपीएमसी ना चेयरमैन द्वारा गुजको मासोल माथी पोतानी मंडळी नु टेकाना भाव नु खरीद केंद्र मेळवी जे गामना चणाना वावेतर थया नथी एवा गामना खेडूतोना नामे खोटी नोंधणी करी मसमोटू चणा खरीद कौभांड कर्युं होवाना आक्षेपो थया छे। भाजपना ज अरजदारो द्वारा रजूआत करवामां आवता कृषि मंत्री द्वारा तपासना आदेश आपवामां आव्या छे, जेना पगले रजिस्ट्रेशन करनार ग्राम पंचायतना वीसीए तेमज चणा वावेतरना खोटा दाखला आपनार तलाटी सहित कर्मीओमां फफड़ाट व्यापी जवा पाम्यो छे। अने खरीद केन्द्र मंडळीना चेरमेन तेमज हालमां यार्डना चेरमेन भगवानभाई चौधरी मोबाइल फोनमां जवाब आपवानुं बंद करी दीधुं छे। गुजको मासोल द्वारा हारीज भाजप शासित मार्केट यार्डना चेरमेन भगवानभाई चौधरीनी मंडळी दी हारीज तालुका खेत उत्पादन खरीद वेचाण संघ मंडळीने चणा खरीद केन्द्र आपेल छे। 28 फेब्रुआरी सुधी रजिस्ट्रेशन करवानी छेल्ली तारीख हती, जेमां तालुकामां कुल 709 ખેડૂતના રજિસ્ટ્રેશન થયા હતા। બજારમાં હારીજમાં ચણાનો ભાવ રૂપિયા 925 થી 950 સુધીનો છે, જ્યારે સરકાર ટેકાના ભાવે રૂપિયા 1045 આપે છે। ટેકાના ભાવ મેળવવા માટે જે ગામમાં બિલકુલ ચણાનું વાવેતર થયું નથી એવા ગામો સાંકરા, અડિયા, અરીઠા, સરેલ જેવા અનેક ગામોમાં સગા સંબંધીઓના ખોટા રજિસ્ટ્રેશન કરી કૌભાંડ આચરવાનું પૈતૃ રચાયું હોવાથી ભાજપના જ કાર્યકરો એવા યાર્ડના પૂર્વ ચેરમેન કાંજીભાઈ દેસાઈ, વર્તમાન હારીજ તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, ભાજપ કાર્યકર રણછોડભાઈ પૂનાભાઈ ચૌધરી તેમજ પરમાભાઈ ચેલાભાઈ ચૌધરીએ 15 દિવસ પહેલા ગાંધીનગર ગુજકો માસોલ સરકારમાં કૃષિ મંત્રી તેમજ સ્થાનિક ધારાસભ્યને કૌભાંડ બહાર લાવવા રજૂઆત કરી હતી, જેની તપાસ કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા, જેના પગલે વર્તમાન ચેરમેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે। ભાજપના કાર્યકર અને એપીએમસી હારીજના પૂર્વ ચેરમેન કાંજીભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ચેરમેન ભગાભાઈ ચૌધરી છેલ્લા 4 વર્ષથી ગુજકો માસોલમાંથી ખરીદી મેળવે છે, માટે અગાઉ પણ આવા કૌભાંડ કરતા આવ્યા છે, પણ આ વિસ્તારના ધારાસભ્ય દિલીપભાઈ સરકારમાં મંત્રી હોવા છતાં હસ્તક્ષેપ કરી શકતા નહોતા, કેમ કે સરકારને બદનામીના છાંટા ઉડતા હતા। પણ વર્તમાન સમયે સાચા રજિસ્ટ્રેશન જોવામાં આવે તો હારીજમાં 230 હેક્ટરમાં વાવેતર અને 15 ખેડૂતો, ખાખલમાં 70 હેક્ટરમાં વાવેતર સામે 2 ખેડૂતો, સરવાલમાં 130 હેક્ટરનું વાવેતર સામે 100 ખેડૂતોનું સાચું રજિસ્ટ્રેશન છે, બાકીના બધા જ મળતિયા સગા સંબંધીના ખોટા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે, જેમાં અરીઠા 0 વાવેતર સામે 18 ખેડૂતોના રજિસ્ટ્રેશન, તેવી જ રીતે અડિયામાં 0 વાવેતર સામે 20 રજિસ્ટ્રેશન, સાંકરામાં ચેરમેનનું પોતાનું વતન ગામ હોવાથી 0 હેક્ટર વાવેતર હોવા છતાં 85 ખેડૂતોના ખોટા રજિસ્ટ્રેશન થયા છે। ચણા વેચાણ કરી કમાણી કઈ રીતે કરવામાં આવે છે? હારીજ માર્કેટ યાર્ડમાં ચેરમેન હોવાના નાતે યાર્ડમાં ભગવાનભાઈની આદર્શ ટ્રેડિંગ નામની દુકાન ધરાવે છે, જેમાં બજાર હરાજી ભાવ 20 કિલોએ રૂપિયા 920 થી 950ના ભાવ હોય છે, જે બજારમાં તેમના દુકાનના માણસો દ્વારા ચણાની ખરીદી કરી દેવામાં આવે છે। ત્યારબાદ ખોટા રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતના નામે વેચાણ કરી સરકારી ટેકાના ભાવ 20 કિલો દીઠ રૂપિયા 1045 પ્રમાણે મેળવતા એક મણ દીઠ રૂપિયા 100 થી 125નો ચોખ્ખો નફો, એટલે કે એક ખેડૂત 124 મણ વેચાણ કરી શકે તો સીધા એક ખેડૂતની નોંધણી દીઠ 15000નો નફો કરી કૌભાંડ આચરવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો છે। એક ખેડૂતની ખોટી નોંધણીમાં 15000 મળે તો 500 થી 1000 મળતિયા ખેડૂતોના નામે રજિસ્ટ્રેશન કરવામાં આવતા તગડો નફો મેળવવાનું મસમોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરાયો છે। અડિયા ગામના કમ્પ્યુટર ઓપરેટર રાજુજી ગાંડાજી ઠાકોર હારીજ તાલુકા ભાજપા યુવા મોરચાના પ્રમુખની જવાબદારી છે। રાજુજીના જણાવ્યા મુજબ મારી પાસે 10 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા, જેઓના ડોક્યુમેન્ટ તલાટીનો ચણાનો વાવેતર દાખલો, ખેતરના ઉતારા, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આધાર પુરાવા હોય અમારે રજિસ્ટ્રેશન કરી આપવાનું હોય છે, જેના આધારે મેં નોંધણી કરી આપી હતી। પણ 1 માર્ચના રોજ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીનો ફોન આવ્યો હતો કે જે ચણાની નોંધણી થઈ હોય એવા રજિસ્ટ્રેશન નકલો યાર્ડ ઓફિસે પહોંચતી કરાય, જે અમે મોકલી આપી હતી। એપીએમસી હારીજના વાઇસ ચેરમેન જગદીશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ આ સમગ્ર ઘટનામાં હારીજ માર્કેટ યાર્ડ કોઈ ઇંચ જાણતું નથી, કારણ કે ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ પોતાની ખેત ઉત્પાદન ખરીદ વેચાણ મંડળીના નામે ટેકાના ભાવે ચણા ખરીદ કેન્દ્ર ચાલુ કર્યું હતું। સરકારની ગાઈડલાઈન મુજબ હારીજ એપીએમસીને તેમને જગ્યા ફાળવી હતી।
સાહેબ આમાં એવું હોય છે કે ચણાની જે વાવેતર કર્યું હોય એ પછી એમની જે સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરે છે એના માટે ખેડૂતે 7-12-8 ઉતારો, એમની બેંકની પાસબુક, એમનું આધાર કાર્ડ અને એમનું મોબાઈલ ઓટીપી, સાથે સાથે જે વાવેતરનો દાખલો, આ બધા ડોક્યુમેન્ટ અસલ લઈને આવે એ પછી અમારે ફક્ત એન્ટ્રી જ કરવાની હોય છે. એમને શું વાયું છે અને શું નથી વાયું એ જોવાનો સાહેબ પ્રશ્ન અમારો તો નહીં હોય. સાહેબ એમાં એવું હોય કે જે પંચો દ્વારા, તલાટી સાહેબ દ્વારા જે વાવેતરનો દાખલો આપવામાં આવે છે એમાં ચણા દર્શાવી અને એમને કદાચ એન્ટ્રી કરી હોય, એમને ચણા ના વાયા હોય કે વાયા હોય એ પ્રશ્નમાં આપણને કંઈ ખબર હોતી નથી. પણ એ પછી આપણને એવું જ હોય કે આમની જોડે ચણા છે જ નહીં તો પછી વેચવાના ક્યાંથી છે. સાહેબ ડોક્યુમેન્ટ માટે મને 1/3/2022 રોજ એક ફોન આવ્યો હતો અને અમને એવું કીધું હતું કે ભાઈ હું એપીએમસીમાં બોલું છું, તમે જેટલી ચણાની અને રાયડાની જેટલી એન્ટ્રી કરી એમાંથી જે ચણાની એન્ટ્રી કરી છે એના તમામ ડોક્યુમેન્ટ મને આજે ને આજે એપીએમસીમાં પહોંચતા કરો. પણ મેં એમને એમ કીધું કે મારે તમારો કોઈ પરિચય નથી તો હું તમને કેવી રીતે આપું. તો એમને મને એવું કીધું કે હું ભગાભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન બોલું છું અને તમે આજે મને ડોક્યુમેન્ટ સબમિટ કરી જો, તમારે ખેડૂતને આપવાના નથી, ડોક્યુમેન્ટ મને જ સબમિટ કરવાના છે. સાહેબ આમાં એવું હોય કે કોઈની ભેઢી ચાલતી હોય તો એમને ઓછા ભાવે કદાચ ખરીદી કરી હોય અને સરકાર ટેકાના ભાવે જો ઊંચા ભાવે ખરીદતા હોય તો એમને એ ઓછા ભાવે ખરીદી કરી અને સરકારને ઊંચા ભાવે વેચી અને એમનો નફો કદાચ કમાતા હોય. સાહેબ આમાં જે કસૂરવાર હોય એમને ખરેખર સજા થવી જ જોઈએ અને જે સરકારની આ નીતિ છે કે ખેડૂતને ખરેખર એમના ટેકાના ભાવ મળવો જ જોઈએ તો એનો ફાયદો ખેડૂતને જ થવો જોઈએ, કોઈ વચેટિયાને થવો ન જોઈએ. અને ખરેખર જો આમાં કોઈ વચેટિયાને ફાયદો થતો હોય અને વચેટિયા જો આમાં કસૂરવાર હોય પછી એક ચાહે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા હોય એમને કડકમાં કડક સજા થવી જ જોઈએ.